નમસ્કાર મિત્રો જો તમારે આદિજાતિની વિવિધ યોજનાઓ વિશે માહિતી જોઈતી હોય તો સૌ પ્રથમ તમારે આદિજાતિ નિગમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટને ઓપન કરવાની રહેશે તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે અહીંયા તમામે તમામ જેટલી પણ આદિજાતિ એટલે કે આદિવાસી વિસ્તારના જે લોકો માટે એ લોકોને આગળ વધવા માટે જે ધંધા રોજગાર માટે જે કંઈ સહાયની જરૂર હોય અને જેટલી પણ યોજના છે બધી યોજનાની માહિતી તમને આ એક વેબસાઇટની અંદર મળી જશે તો તમે આ વિડીયોને ધ્યાનથી જોજો તેમજ તમને આ અમારી ચેનલ ગમે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરો અને તમારા મિત્રોને અથવા ગ્રામ પંચાયતને અથવા તમારા જે કોઈ મિત્રો હોય આદિવાદી જે લોકો ટ્રાઇબલની અંદર આવતા હોય ટ્રાઇબલ શેડ્યુલની અંદર આવતા હોય તો તમે એ લોકોને શેર કરીને આ માહિતી આપી શકો છો તો ચાલો હવે આપણે જોઈશું એ તમામે તમામ યોજનાઓ વિશે સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો કે તમારી આ વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતના એક પેજ ઓપન થશે એ પેજની અંદર તમે અહીંયા દરેકે દરેક માહિતી તમને અહીંયા હું વાંચીને સાંભળાવીશ તો તમે અહીંયા સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે યોજના અને પ્રોજેક્ટ તો સંસ્થાગત ધિરાણ સહકારી મંડળના સભ્યોને વ્યક્તિગત ધિરાણ સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોન કોમર્શિયલ પાયલોટ લાયસન્સ ટ્રેની પાઇલોટ માટે લોન અનુસૂચિત જનજાતિના કાયદાના સ્નાતકોને સહાય અનુસૂચિત જનજાતિના કાયદાના સ્નાતકોને વકીલાતના ધંધા માટે સહાય ઇન્ટીગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલ પંપ ગેસ કેરોસીનની એજન્સી માટે લોન ડૉક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન એમડી અથવા એમએસ ડૉક્ટરોને વ્યવસાય લોન સહાયની યોજના નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે નાણાકીય સહાય માઇક્રો ક્રેડિટ લોન યોજના મહિલા સશક્તિકરણ યોજના આ દરેકે દરેક યોજનાઓ તમે અહીંયા વાંચી શકો છો અને આ દરેક યોજનાની તમારે પૂરી પૂરી માહિતી એટલે કે ઝીણવટ ભરી માહિતી તમને જોઈએ તો તમે અહીંયા એક તમને અહીંયા પ્રોજેક્ટની અંદર સેમ્સ એટલે કે આ યોજનાની અંદર તમારે અહીંયા ક્લિક કરવાનું છે તમે આની અંદર ક્લિક કરશો એટલે અહીંયા તમને પૂરી પૂરી માહિતી મળશે આ એક પેજ ઓપન થશે એની અંદર તમને મળ્યું હતું માહિતી પુસ્તિકા આ માહિતી પુસ્તિકા તમે ડાઉનલોડ કરશો એટલે આ અરજી ક્યાં કરવી કેવી રીતના કરવી આ માહિતી પુસ્તિકાની અંદર તમે દરેકે દરેક માહિતી મેળવી શકો છો અને એ માટે એમના માપદંડ ઉદ્દેશ એટલે કે જો યોજનાનું નામ છે એ યોજનાને ભરપાઈ કરવાનો સમયગાળો કાર્યક્રમનો ઉદ્દેશ છે એ યોજનાનો ઉદ્દેશ શું છે કાર્યક્રમમાં ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંક શું છે સંસ્થાની પાત્રતા અને માપદંડ શું છે સહાય કે વિતરણની પદ્ધતિ અરજી ક્યાં કરવી કે અરજી કરવા માટે કોનો સંપર્ક કરવો એ છે અરજીપત્ર માટે સાથે સહાય મેળવવા માટે પ્રમાણપત્ર દસ્તાવેજો જે કંઈ ડોક્યુમેન્ટની જરૂર હશે એની માહિતી છે પ્રક્રિયાને લાગતી સમસ્યા અંગે ક્યાં સંપર્ક કરવો એ તમને અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે આ કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે લોન મેળવવા માટેનું ફોર્મ બધા માટે એક કોમન ફોર્મ છે તો એ ફોર્મ પણ તમે અહીંયાથી આ ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા અહીંયા ફોમ પણ તમને મળી જશે અને બીજી કોઈ અન્ય માહિતી માટે તમારે જરૂર હોય તો તમે અહીંયા કોન્ટેક નંબર પણ આપેલો છે અહીંયા આ કોન્ટેક્ટ પર તમે જશો એટલે અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો જ છે અને તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો કે આ સહાય ક્યારે ઓપન થશે ક્યારે મળશે એ દરેકે દરેક માહિતી તમે પૂછી શકો છો બીજી બધી માહિતી માટે તમે અહીંયા દરેક જે ટેન્ડર છે એ ટેન્ડરની પણ તમે માહિતી મેળવી શકો છો તેમજ બીજી અન્ય માહિતી તમને જે કંઈ માહિતીની જરૂર હોય તમે આ આર્કિટ અલગ અલગ ફીચર્સ છે એને સેન્ટર્સને ખોલીને તમે આ માહિતી મેળવી શકો છો તમારા જિલ્લાના જેટલા પણ જે ટ્રાયબલ આદિવાદી નિગમના જે કર્મચારી મેન છે જિલ્લાના તમે એમને ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અહીંયા દરેકે દરેક જિલ્લાના અધિકારીનો કોન્ટેક નંબર પણ આપેલો છે અને એક ફોન નંબર પણ આપેલો છે જે ડબલ્યુ છે ઝીરો છવ્વીસ એ પ્રમાણે ને પોતાનો પ્રસ્થાન નંબર પણ તમને આપેલો છે અને પોલિસી આ માટે પોલિસી શું છે એ વિશે તમે પૂરેપૂરી માહિતી અહીંયા મેળવી શકો છો તમાજ બીજી કોઈ અન્ય માહિતી માટે તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સ અંદર લખીને જણાવી શકો છો તો સૌ પ્રથમ તમને આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તમારા મિત્રોને શેર કરો અને લાઇક કરો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બાય